મંચ પર વિરાજમાન પરમપૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન તથા મંચસ્થ સર્વે સંતો અને સમારોહમાં ઉપસ્થિત સત્સંગી પરિવારને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ પ્રકૃતિએ યુવા અવસ્થાને એક ઉર્જાના ભંડાર રૂપમાં વિકસિત કરી છે અને આ સમાજનું જ ઉત્તરદાયિત્વ છે કે આ શક્તિને રચનાત્મક અને વિકાસાત્મક દિશા પ્રદાન કરે આવી દિશા ના હોવાના કારણે આ શક્તિનો અનુપયોગ અને દુરુપયોગ બંને જ સમાજ માટે અત્યંત હાનિકારક છે અને આ યુવા શક્તિ જ સમાજને જીવંત રાખે છે અને વિકાસની દિશામાં વિજયી બનાવે છે અને આ સમાજ કલ્યાણ લક્ષ્યના અનુસંધાન માટે આપણા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળે શ્રી ધર્મકુલ આશ્રિત ક્રિકેટ લીગનું આયોજન કર્યું છે જો કે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ આવા આયોજનો સતત રૂપમાં દેશ વિદેશોમાં પણ કરાવતું આવ્યું છે પરંતુ આ વખતે સર્વેને વડતાલમાં એકત્રિત કરીને સંપૂર્ણ ગુજરાતના યુવાનોને એકત્રિત કર્યા છે જેમાં નવસોથી વધુ ખેલાડીઓ અને સોથી વધુ સ્વયંસેવક બંધુઓએ ભાગ લીધો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલ આયોજનોના માધ્યમથી યુવાનોમાં એક નવી ઉર્જાનો સંચાર કરવા માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે યુવા પેઢીને જાગૃત કરવાનું છે અને જોડે જે એક તેજસ્વી વ્યક્તિત્વના ગુણ છે જેમ કે નેતૃત્વ કરવાની શક્તિ લીડરશીપ સ્કિલ્સ સમૂહમાં રહીને સંગઠિત કામ કરવાની શક્તિ ટીમ વર્કિંગ સ્કિલ્સ અને આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ જેવા ગુણોનો વિકાસ થાય એવા એવા સંકલ્પથી આ વખતે ક્રિકેટ લીગનું આયોજન છે પરંતુ આવતા સમયમાં શિયાળાના દિવસોમાં ફરીથી ખેલ ઉત્સવનો આયોજન કરી જેમાં પરંપરાગત ખેલો જેમ કે કબડ્ડી ખોખો કુસ્તી જેવા સાંસ્કૃતિક ખેલોનો પણ આયોજન કરવામાં આવશે જેથી પરંપરાઓ જે છે જે મૂળ સંસ્કૃતિ છે તે જળવાઈ રહે આપણા સૌના પ્રેરણા સ્ત્રોત માર્ગદર્શક એવા પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું માર્ગદર્શન અને આશીર્વાદ આપને સૌને મળતા રહે અને ધર્મકુલ આશ્રિત આપણે સૌ યુવાનો આવી જ રીતે સંપ્રદાય અને દેશના વિકાસ માટે સતત કામ કરતા રહીએ એકજૂટ થતા રહીએ તેવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું છું વિશેષ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મારા લક્ષ્મીનારાયણ દેવ યોગમંડળના તમામ ટીમ મેમ્બર્સને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ કાર્યક્રમની જે કોઈ સફળતા છે તે ડીસીએલ કમિટીના ટીમ મેમ્બર્સના લીધે છે એમના સતત પ્રયાસ અને પરિશ્રમથી આ કાર્યક્રમ સફળ થયો છે અને આ કાર્યક્રમમાં જો કોઈ ત્રુટી રહી ગઈ હોય કે કોઈને અગવડ પડી હોય તો એની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું મારી વાણીને વિરામ આપું છું આપણે સૌ સમાજ આપણે સૌ આમ જ ભેગા મળતા રહીએ અને સંગઠનના માધ્યમથી સંપ્રદાયની ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ સર્વેને મારા જય સ્વામિનારાયણ